તો કોંગ્રેસના ધારાસભ્ય પદથી અલ્પેશ ઠાકોરને હટાવવા માટે કવાયત તેજ થઈ છે, ત્યારે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ વિધાનસભામાં રજૂઆત કરવા પહોંચ્યું હતું, ત્યારે વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે નિવેદન આપતા સરકાર પર આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે બંધારણના નિયમો કોંગ્રેસ માટે જ લાગુ કરવામાં આવે છે, ભાજપ ઉપર ગુજરાતમાં બંધારણના નિયમો લાગુ નથી પડતા, તો સાથે જ પબુભા અને ભગવાન બારડને લઈ પણ સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યા હતા। મીડિયાના મારા મિત્રો, વિધાનસભા જ્યારે ચાલુ હોય ત્યારે સ્વાભાવિક છે કે એમની પર પ્રતિબંધ છે, પણ જ્યારે વિધાનસભા ચાલુ ના હોય ત્યારે મીડિયાના મિત્રો એ વિધાનસભામાં આવી શકે છે। કોઈ કોંગ્રેસનો ધારાસભ્ય રાજીનામું આપતો હોય ત્યારે મીડિયાના મિત્રોને વિધાનસભામાં પ્રવેશ આપવામાં આવે છે। ભગવાનભાઈ બારડને સસ્પેન્ડ કરવાના હોય, એમનો ઓર્ડર જ્યારે કરવાનો હોય ત્યારે મીડિયાના મિત્રોને પ્રવેશ આપવામાં આવે છે। અને અમારી જ્યારે કોંગ્રેસનું ડેલિગેશન, ધારાસભ્યનું ડેલિગેશન જ્યારે માનીય અધ્યક્ષશ્રીને રજૂઆત કરવા માટે જતું હોય અને મીડિયાના મિત્રોને કેમ બહાર મૂકવામાં આવ્યો છે એ મને સમજાતું નથી, પણ હું ચોક્કસ કહી શકું છું, સચ્ચાઈની વાત હોય ત્યારે કોઈ આંદોલનો થતા હોય, કોઈ રજૂઆતો થતી હોય ત્યારે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે છે, પણ જ્યારે ઇલીગલી જ્યારે કોઈ કામો થતા હોય, જેવી રીતે નર્મદા નદીનો બ્રિજની ઉપર એક પારો બાંધવામાં આવ્યો, એવી જગ્યાએ પોલીસ રક્ષણ આપવામાં ના આવે અને જ્યાં સચ્ચાઈની વાત હોય, જ્યાં સાચી વાત હોય ત્યાં સરકાર દ્વારા પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે છે, સરકારની આ નીતિ આપણે સૌ સમજી શકીએ છીએ।